हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। तो आज आपने मित्रों जैव विविधता नो संरक्षण विषय अभ्यास करीशु। तो जैव विविधता नाश माटे ना केटला कारणो छे आपणे गया लेक्चर नी अंदर भणी गया, बराबर। पण हवे आपणे एक टॉपिक ऊपर जईए छे के भाई जैव विविधता नो संरक्षण शा माटे करवू जोईए, बराबर। शा माटे आपणे वनस्पति प्राणीओनी जातो छे, जैव विविधता छे, એને બચાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ। તો એના ઘણા બધા કારણો છે મિત્રો, બરોબર। પણ આ બધા જ કારણો જે છે જે વિવિધતાને બચાવવા માટેના, એને મુખ્યત્વે ત્રણ વર્ગની અંદર વિભાજિત કરી દીધા છે, બરોબર। ક્યાં ક્યાં ત્રણ વર્ગો? તો કે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, આ પહેલો વર્ગ છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી દલીલો। પછી બીજો છે व्यापक रीते उपयोगितावादी दलीलो, अने त्रीजो जे वर्ग छे एने नैतिक दलीलो कहेवामां आवे छे। तो जैव विविधताना संरक्षण माटेना कारणोने मुख्य त्रण वर्गमां विभाजित कर्या। पहेलुं संक्षिप्त रीते उपयोगितावादी दलील, बीजो छे व्यापक उपयोगितावादी दलीलो, अने त्रीजो टॉपिक छे नैतिक दलीलो। दरेक विषय आपणे अलग अलग जोवानुं। तो सौथी पहेला आपणे शरूआत करीए। प्रश्न छे जैव विविधताना संरक्षण माटेनी संक्षिप्त रीते उपयोगितावादी दलीलो जणावो, बराबर। तो जो मनुष्यो प्रकृतिमांथी अगणित सीधा आर्थिक लाभ मेळवे छे, प्रकृतिमांथी पर्यावरणमांथी अगणित केटलाय आर्थिक लाभ मेळवे छे, जेम के खोराक, ખોરાક માટે ધાન્ય છે, કઠોળ છે, ફળ છે, બરોબર, વગેરે। પછી બળતણ મેળવે, રેસા મેળવે, બાંધકામ માટેની સામગ્રી છે પણ પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય, બરોબર। પછી ઔદ્યોગિક ઉત્પાદનો જેમાં ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાળ, અત્તર તથા ઔષધકીય મહત્વના ઉત્પાદનો, આ બધું માનવને પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય છે, ઓકે। હાલમાં વૈશ્વિક બજારમાં વેચાતી 25% વર્તતા વધારે દવાઓ, 25% કરતા વધારે દવાઓ છે એ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે। એટલે કે દવાઓના મુખ્ય સ્ત્રોત કોણ છે? વનસ્પતિ છે, બરોબર। અને સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે। તો મિત્રો વિચાર કરો, વિશ્વની અંદર જે બજારમાં દવા જે વેચાય છે મિત્રો, 25% કરતા વધારે દવાઓ છે, બરાબર, એ શેમાંથી પ્રાપ્ત થાય છે? વનસ્પતિમાંથી। પછી હું કીધું કે સમગ્ર વિશ્વમાં જે સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવા આવતી જે વનસ્પતિ છે, 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે એ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે। હવે વિચાર કરો મિત્રો, આ જૈવ વિવિધતાનું મૂલ્ય કેટલું અગત્યનું છે, કે દવાઓના ઉત્પાદન માટે કેટલી હજારો પ્રકારની વનસ્પતિઓ છે ઉપયોગી છે। તો આપણે એનું જૈવ વિવિધતાનું જતન કરવું જ રહ્યું, ઓકે। ઘણી બધી ઔષધકીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણ કટિબંધીય વર્ષાવનોમાં શોધ બાકી છે, આપણને ખબર છે, હજી તો શોધ સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા ચાલુ છે। લાખો જાતિઓ મિત્રો વિશ્વમાં અત્યારે એવી છે જેની હજી શોધખોળ બાકી છે, બરોબર, નામકરણ કરવાનું, સંશોધન કરવાનું બાકી છે, ઓકે। જો સ્ત્રોતોના વધારા સાથે, બરોબર, સંશોધન સ્ત્રોતો છે વધારવામાં આવે તો જૈવ શોધખોળ, અચ્છા જૈવ શોધખોળનો મતલબ શું થાય? તો કે કાઉન્સમાં શબ્દ લેખો છે આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો, બરોબર, જૈવ વિવિધતામાં વનસ્પતિ પ્રાણીઓની એવી જાતો કે જે આર્થિક રીતે માનવને પ્રાણીઓને ઉપયોગી હોય, બરાબર। તો આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય સ્તરે, જનીનિક સ્તરે અને જાતીય સ્તરે વિવિધતાની શોધ, અણુ બંધારણમાં જનીનિક રીતે એટલે કે જેનેટિકલી રચના, અણુ બંધારણ, બરાબર, એના વિશે સંશોધન કરવામાં આવે, જાતીય સ્તરે નવી નવી જાતિઓ છે સંશોધન કરવામાં આવે,
કરવામાં આવે તો એટલે કે જૈવ શોધખોળ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા વધારતા રાષ્ટ્રો તેના વધુ લાભો લેવાની અપેક્ષા રાખી શકે છે. તો વાક્ય શું કહે છે મિત્રો કે વિશ્વમાં હજી કેટલી એવી જાતો છે કે જેની શોધખોળ બાકી છે, બરાબર. હવે સ્ત્રોત વધારવામાં આવે, વૈજ્ઞાનિકો દ્વારા વધુ હજી જાતિનું સંશોધન થશે તો એમાંથી કેટલી હજારો જાતિઓ એવી નીકળશે હજી કે જે માનવ સમાજને બરાબર ખૂબ જ ઉપયોગી હોય, પ્રાણીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય, બરાબર. તો આ સંશોધનનું કાર્ય છે મિત્રો કે સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા દેશો હોય, પૈસાદાર દેશો હોય, જેની પાસે જૈવ વિવિધતા પુષ્કળ છે એવા દેશો હોય, તો એ દેશો એનો વધુ લાભ લેવાની અપેક્ષા રાખી શકે છે. એટલે કે જૈવ સંશોધન જો વધારે થાય, વધુ જાતિઓની ઉપયોગીતા પ્રસ્થાપિત થાય, તો આવા વધુ જૈવ વિવિધતા સમૃદ્ધ ધરાવતા જે દેશો છે એને પણ હજુ વધુ લાભ મળવાની શક્યતા છે. તો આ વાત થઈ ગઈ સંક્ષિપ્ત રીતે ઉપયોગીતાવાદી દલીલોની. નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. નવો પ્રશ્ન છે, જૈવિક વિવિધતાના સંરક્ષણની વ્યાપક ઉપયોગીતાવાદી દલીલો જણાવો. બરાબર. તો જો પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્રકીય સેવાઓમાં જૈવ વિવિધતા મહત્વનો ફાળો આપે છે. હવે મિત્રો, નિવસન તંત્રકીય સેવા, બરાબર, તો કોને કહેવાય? તો એને આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ. બરાબર. તો જો ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે, તો નિવસન તંત્રકીય સેવાનું ઉદાહરણ થયું કે ભાઈ જંગલો છે, એમેઝોન વર્ષા જંગલો, એટલે વૈશ્વિક વિવિધતા માટેનો એક અગ્રેસર જગ્યા સ્થળ, બરાબર. લાખોની સંખ્યામાં ત્યાં જાતિઓ છે, જાતિ વિવિધતા છે. આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા કે જે પૃથ્વીના ફેફસા છે, બરાબર, પ્રકાશ સંશ્લેષણ કરીને ત્યાંની વનસ્પતિઓ એટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, બરાબર, એટલો ઓક્સિજન પેદા કરે છે કે લગભગ પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનો 20% જેટલો ઓક્સિજન તો આ એમેઝોન વર્ષા જંગલોના વૃક્ષો જ ઉત્પન્ન કરે છે. બરાબર મિત્રો. ચાલો, પછી પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આ સેવાનું મૂલ્ય, આ સેવાનું મૂલ્ય એટલે વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણથી જે ઓક્સિજન પ્રકૃતિને પ્રાપ્ત થાય છે, એ સેવાનું મૂલ્ય મિત્રો અગણિત છે, એની કોઈ કિંમત આંકી શકાય નહીં. બરાબર. છતાં અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આ સેવાનું મહત્વ હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કરેલા ખર્ચ દ્વારા જાણી શકાય છે. મિત્રો, એક ઓક્સિજન બોટલની કિંમત તમે જાણીને અંદાજ લગાવી શકો કે ભાઈ એક ઓક્સિજનના બોટલની કિંમત જો આટલા રૂપિયા છે તો આ તો આખી પૃથ્વીને ઓક્સિજન પૂરો પાડે છે, એનો 20% ભાગ હિસ્સો છે. બરાબર. તો એનું મૂલ્ય કેટલું? આખી જીવ સૃષ્ટિ છે એમાં કેટલી વનસ્પતિઓ છે? લાખો કરોડોની સંખ્યામાં વનસ્પતિઓ છે જે પ્રકાશ સંશ્લેષણ કરી ઓક્સિજન મુક્ત કરે છે અને જૈવિક સમુદાયને ફ્રીમાં ઓક્સિજન પૂરો પાડે છે. આપણે કોઈ એના માટે મૂલ્ય નથી ચૂકવતા પ્રકૃતિને, એટલે પ્રકૃતિ આપણને ફ્રીમાં ઓક્સિજન આપે છે. તો પ્રકૃતિ જૈવ વિવિધતા છે. આ જૈવ વિવિધતાનું નિવસન તંત્રકીય મૂલ્ય છે મિત્રો, અગણિત છે. બરાબર. ચાલો બીજું ઉદાહરણ આપ્યું છે કે પરાગ નયન કે જેના વગર ફળ અને બીજ ઉત્પન્ન થતા નથી. મિત્રો જાણો છો, સપુષ્પી વનસ્પતિ હોય તેમાં પરાગ નયન ની ક્રિયા થવી જરૂરી છે તો જ ફળ અને બીજ બને. બરાબર. અચ્છા, તે નિવસન તંત્ર ની બીજી સેવા છે. તો આ નિવસન તંત્ર ની સેવા છે, પણ આ સેવાનો મુખ્ય શ્રેય કોને જાય છે? જે પરાગ વાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ તથા ચામાચીડિયા દ્વારા થાય છે. આ બધા પરાગ વાહકો છે, મધમાખી છે, ભમરા છે, પક્ષીઓ, ચામાચીડિયા, આ બધા પરાગરજના વાહકો છે. પરાગરજનું સ્થળાંતરણ કરાવે, પરાગ નયનની ક્રિયા કરાવે, પરિણામે વનસ્પતિમાં ફલન થાય, ફળ અને બીજ ઉત્પન્ન થાય છે. બરાબર. તો પણ આ એક નિવસન તંત્રીય સેવા છે.
निवसन तंत्रों आपने प्रदान करे छे। तो आवा पराग वाहको छे मित्रों ये पण निवसन तंत्र द्वारा ज आपने पूरा पड़े छे। तो आ निवसन तंत्र की सेवानी वात थई जेने आपणे व्यापक उपयोगितावादी दलीलो कहीशुं। त्रीजो पॉइंट छे जैव विविधताना संरक्षण माटेनी नैतिक दलीलो, नीति विषयकतानी बाबत छे मित्रों, नैतिकतानी वात छे, नैतिक दलीलो। तो जो जैव विविधताना संरक्षण माटे नैतिक दलीलोनो संबंध आ पृथ्वी पर रहेली एवी वनस्पतिओ, प्राणीओ तथा सूक्ष्म जीवोनी लाखो जातिओ साथे छे। बराबर, नैतिकताना मूल्य छे, नैतिकता छे, ये दलीलनो संबंध, नैतिक दलीलनो संबंध कोनी साथे छे? तो के पृथ्वी पर आवेली एवी वनस्पति, प्राणीओ अने सूक्ष्म जीवोनी लाखो जातिओ साथे छे के जेना आपणे ऋणी छीए, કે જેમની સાથે આપણે રહીએ છીએ। તો મિત્રો આપણે માનવ જાતિ સમજો, માનવ જાતિ છે કે પર્યાવરણની અન્ય લાખો જાતિઓની સાથે વસવાટ કરે છે। બાગ, બગીચા, ખેતર, નદી, તળાવ, સરોવર આ બધા જુદા જુદા નિવસન તંત્રો, આ બધા નિવસન તંત્રો આપણી સાથે સંકળાયેલા છે, આપણે એના ઋણી છીએ। બરોબર છે, મતલબ આપણે ઋણી છે, કારણ કે એના વગર આપણું જીવન શક્ય નથી। કારણ કે આ નિવસન તંત્રો વિવિધ જૈવ વિવિધતા ધરાવે છે, એ જૈવ વિવિધતાનો ઉપયોગ આપણા ભરણ પોષણનું એક માધ્યમ બને છે। બરાબર, તો આપણે એનો ઋણ ભરવું જોઈએ નહીં। તો આવી વનસ્પતિઓની, પ્રાણીઓની અને સૂક્ષ્મ જીવોની લાખો જાતિઓ સાથે આપણે રહીએ છીએ, જેના આપણે ઋણી છીએ, કે જેમની સાથે આપણે રહીએ છીએ, તો એનો આભાર માનવો જોઈએ, પ્રકૃતિને આપણે ધન્યવાદ આપવા જોઈએ। કારણ કે પ્રકૃતિ આપણા ભરણ પોષણ માટેનું માધ્યમ બને છે, જુદા જુદા નિવસન તંત્રો દ્વારા, વનસ્પતિ દ્વારા, પ્રાણી દ્વારા, ઇવન સૂક્ષ્મ જીવો દ્વારા પણ। ઓકે, તો આપણી નૈતિક ફરજ છે કે જે આપણા પોષણ માટેનો આધાર બને છે, એવી પ્રકૃતિને, એવા નિવસન તંત્રોને, એવી આપણી આસપાસની જાતિઓનું જતન કરીએ, એ આપણું ફરજ છે। ઓકે, દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે। મિત્રો, દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એવું સમજવું જોઈએ કે દરેક જાતિ છે, બરાબર, એને પોતાનું આંતરિક મૂલ્ય હોય છે। દરેક જાતિને પોતાનું આંતરિક મૂલ્ય હોય છે, એટલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો હક છે દરેક જાતિને। કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ પ્રાણી હોય આ પૃથ્વી ઉપર અવતાર લે છે, તો એને જીવવાનો અધિકાર છે, વૃદ્ધિ પામવાનો અધિકાર છે, વૃદ્ધિ પામી મોટા થઈ પ્રજનન કરી એની સંતતિ, જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું, બરાબર છે, એ દરેક જાતિ માટેનું આંતરિક મૂલ્ય છે। તો આપણા સ્વાર્થ માટે એને આપણે નુકસાન કરીએ, તોડી નાખીએ, વેરવિખેર કરી નાખીએ, બેફામ ઉપયોગ કરીએ, નાશના કારણ માટે આપણે ભાગીદાર બનીએ, બરાબર છે, તો એ આપણી નૈતિકતા બાબત નથી, આપણે નીતિ ચૂકી ગયા છીએ। દરેકના આંતરિક મૂલ્યનો કદર કરવાનો, આદર કરવાનો, એ પણ આપણી પ્રકૃતિમાં હોવું જોઈએ। બરાબર, તો દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિને તેનું આંતરિક મૂલ્ય છે, એ મૂલ્ય આપણે સમજવું પડે, એને પણ અધિકાર છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય। હા, જે આંતરિક મૂલ્ય ધરાવે છે તો છે જ તે જાતિ માટે, પણ બની શકે એ જાતિ વર્તમાન સમયમાં આપણને કોઈ આર્થિક રીતે ઉપયોગી ન હોય, આર્થિક મૂલ્ય ન હોય, બરાબર, ચાલો કોઈ એક જાતિને ઉપયોગી ન હોય, બરાબર, પણ અન્ય જાતિને તે ઉપયોગી હોઈ શકે કે નહીં, પણ છતાંય ચાલો પોતાનું અસ્તિત્વ ટકાવવું એ દરેક જાતિનો અધિકાર છે। રેડી, ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ બને છે। તો આ વાક્યનો મતલબ મિત્રો એવો થાય કે વર્તમાન સમયમાં જે પેઢી જીવે છે એ નિવસન તંત્રનો વ્યવહારપૂર્વક, આદરપૂર્વક, સમજદારીપૂર્વકનો જો ઉપયોગ કરશે, બેફામ ઉપયોગ નહીં કરે,
तो आ पर्यावरण प्राणीओनी जातिओ वनस्पतिनी जातिओ ये पृथ्वी पर लांबा समय सुधी टकी सकशे अने आवनारी पेढ़ी एनो सारी रीते उपयोग करी सकशे। एटले आपणे शुं आपवानुं छे वर्तमान पेढ़ी ने भविष्यनी पेढ़ी में शुं आपवानुं छे सारी जैविक संपत्ति वारसा में आपवानी छे सारू पर्यावरण वारसा में आपवानुं छे। तो ये क्यारे शक्य बने मित्रों? वर्तमान पेढ़ी जो पर्यावरण ने बचावे पर्यावरण नो जतन करे जैव विविधता नी जाळवणी करे बराबर वनस्पति प्राणीओनी जातिओ छे ने बचावे तो ज भविष्यनी पेढ़ी ने ए सारू पर्यावरण वारसा में आपी शके। तो वर्तमान समय में आपणी एक नैतिक फरज बने छे आ जैविक वारसो छे जे विविधता छे एनु आपणे जतन करिए जेथी आवनारी भविष्यनी जे भावि पेढ़ी छे एने एक सारामां सारू पर्यावरण आपणे वारसामां आपी शकीए। तो आ नीति विषयकता बाबत छे आने नैतिक दलीलो कहेवामां आवे छे। ओके मित्रों, तो जैव विविधताना संरक्षण माटेना त्रण दलीलो आपणे जोई घणा बधा कारणो छे त्रण मुख्य वर्गो जेने त्रण दलीलो कहीशुं आपणे संक्षिप्त रीते उपयोगितावादी दलील बराबर व्यापक उपयोगितावादी दलील अने नैतिक दलील आ त्रण टॉपिक ने चर्चा आपणे आजे करी। ओके मित्रों, नमस्कार, ओम शांति।